શન કચેરી ખાતે ફ્રોગવાના કેટલાક હોદ્દેદારોને બોલાવી બેઠક કરી હતી મિટિંગમાં ફોગવાના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં જે પણ કારખાનાદારે પોતાના કારખાનામાં કામદાર રાખે તેનું આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત લેવાના રહેશે એટલું જ નહીં પરંતુ તેની ઓળખ યોગ્ય રીતે થાય તેના માટે તેમના ગામના કે અહીં તેમને ઓળખતા લોકોના પણ પુરાવા સાથે લઈ લેવાના રહેશે જે પણ કામદારો પગાર બાકી હોય તેને સન્માનપૂર્વક ચૂકવી દેવાનું રહેશે જો એ રજા લઈને જશે તો તેને બાકીનો પગાર ચૂકવી આપવાનો રહેશે સહિતના નિર્દેશ આપવામાં આવ્યા હતા આજે કમિશનર કચેરીએ અમને બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આવનારા દિવસોની અંદર તમારો શું એજન્ડા છે અને તમે કેવી રીતે આગળ વધવાના છો તો એક આપણે વાત કરી શકાય કે તંત્રએ એમનું કામ કર્યું છે ધરપકડ પણ કરી છે અને એને એક્શન પ્લાન બનાવી નાખ્યો છે એસઆઈટીની પણ નિમણૂંક કરી છે સાત દિવસની અંદર આ કેસને પૂરો કરવા માટે ફાસ્ટેગની અંદર લઈ જવાની વાત પણ કરી છે એટલે તમામ જગ્યા ઉપર તંત્ર જાગૃત છે હોમ મિનિસ્ટરમાંથી પણ આદેશ આપ્યા હર્ષભાઈ સંઘવી પણ એની દેખરેખ છે આ કામ થઈ રહ્યું છે ત્યારે આ જે કંઈ અત્યારે માહોલ છે એ ભયનો માહોલ છે કારણ કે જે ઘટના બની છે પહેલીવાર ઘટના બની છે ને એક સાથે ટ્રિપલ મર્ડર અને કોઈ કારીગરે ઉદ્યોગકારોનું મર્ડર કર્યું હોય એવો પહેલી ઘટના બની છે તો આખો ઉદ્યોગ સદમામાં છે ત્યારે અમે એક એઝ એ એસોસિએશન તમામ એસોસિએશનોની રાય જાણીને આગળ અમે આની રણનીતિ બનાવી રહ્યા છીએ કે આવનારા દિવસોની અંદર આવું બીજી વખત ના બને અને આપણે ભોગ ના બનવું પડે એની માટેની એક તો અમારે એક આમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે ત્રીસમી તારીખે શુક્રવારે ચારથી છ રાખ્યો છે ત્યાર પછી ચિંતન મનન બેઠક અવેરનેસ માટે કે આપણે શું કરી શકીએ આગળ ઉદ્યોગ કરવા માટે આપણે શું કરવું પડે અને બીજું કે ઉદ્યોગને પ્રોટેક્શન માટે શું ઘટે છે તો એની માટે પણ અધિકારીઓ સાથે અમે બંને અધિકારીઓને વિનંતી કરવાના છીએ કે એક રેન્જ વન અને સુરત સિટી પોલીસ બંને કમિશનરોને અમે રજૂઆત કરીશું કે એક એક અધિકારી અમારી સાથે તે દિવસે હાજર રહી અને અમારા જે કંઈ પૂખતા પ્રશ્નો છે એને પૂર્તતા કરે કારણ કે પોલીસ વાનના પ્રશ્નો છે ઘણા બધા જ્યારે સેમ ડેટે બધા પગાર થતા હોય ત્યારે પણ એક રૂરલ એરિયાની અંદર લોકોને ભયનો માહોલ દેખાતો હોય હવે આજે એટલી મોટી રોજગારી આપતો ઉદ્યોગ હોય તો એને પ્રોટેક્શન પણ જરૂરી છે અને હું માનું છું ત્યાં સુધી દરેક વાતને અમને એ લોકોએ પૂર્તતા કરવા માટેની ખાતરી આપી છે હવે આગ આવનારા દિવસોની અંદર શું થઈ જોઈ શકીએ છીએ પણ અમારી એક માંગ રહી છે ગઈકાલે જે અમારી મીટિંગ હતી એમાં માંગ હતી કે ભાઈ એને સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ એના ફાંસીની સજા થવી જોઈએ નાબાલિક હોય તેના ઉપર કડક સજા માટેની જોગવાઈ થવી જોઈએ જેથી કરીને આવનારા દિવસોની અંદર એક પણ આવી ઘટના કરવાની હિંમત ના કરે અને ખાસ કરીને અમારા તરફથી અમે જે જાહેરાત કરી છે દરેક વ્યૂવર્સોના પ્રમુખોને બોલાવીને કે કહેવાયસી કે દરેક કારીગરને જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે એના કોઈપણ પુરાવા અગર એન્ટ્રી નહીં ખાસ કરીને આપણે પહેલી પ્રાયોરિટી આપવાની કહેવાય ને ત્યાર પછી આધાર કાર્ડ અને આધાર કાર્ડ ન હોય તો એના પો પોલીસ સ્ટેશનના ગામના પુરાવા અને અહીંના રેસિડેન્ટના પુરાવા અને સાક્ષીના પુરાવા આ તમામ પુરાવા લઈને પણ કારીગરને કામ પર બેસાડવા જોઈએ આપણે પણ રોજગારી આપવા બેઠા છીએ આપણી પરસેવાની કમાણી આપણે રાતને દિવસ કરીને આ સ્વરોજગાર ઊભો આપીએ છીએ ત્યારે આપણે આપણા પણ પ્રિકોશનો જાળવવાના છે અને આવનારા દિવસોની અંદર આ ઘટના ન બને એની માટેની અમારી ફૂલ તૈયારી અને પૂર્વ તૈયારી સાથે અમે લોકો ત્રીસમી તારીખે રજૂઆત કરવાના છે આ ઘટના માત્ર સીસીટીવી કેમેરાથી આપણે એને વર્ણવી નથી શકતા કારણ કે શું બન્યું છે કારીગર સૂતો છે એ ઉઠ્યો નથી કારીગરે સામે ગાળાગાળી કરી છે કે બીજું કાંઈ કર્યું છે ત્યાર પછી શેઠીઓ કોઈ પણ કારીગર ઉપર બીજું કાંઈ વર્તન કરતો હોય છે આવું ઘટના બની શકે છે કારણ કે માત્ર સીસીટીવી આપણે દેખી શકીએ છીએ કે ભાઈ ત્રણ મિનિટની અંદર ત્રણ ખૂન થયા છે આ દેખાય છે કારણ કે એનો મૃત્યુ થયા છે બીજી જે ઘટના સીસીટીવીમાં આવે છે કે એને મારવા સુધીનું અત્યાર સુધીનું કોઈ કોઈ સેઠીઓ ક્યારે પણ મારવા કારીગરને ન લેતો હોય કારણ કે કારીગર વગર ઇન્ડસ્ટ્રી જ ચાલતી નથી તો કારીગર છે એ અમારું હાથ કહેવાય ને કે અમારું હથિયાર છે અને અમારું અંગ છે કારીગર વગર અમારે ક્યારેય પણ ફેક્ટરી નથી ચાલવાની તો કારીગરોને સાચવવા એક દીકરાની સમાન અમે સાચવતા હોઈએ છીએ ત્યારે આવી ઘટના અને એક અવેરનેસનો ભાગ એટલા માટે જ મેં તમને કીધું કે અમે લોકો હવે પછી કોઈ પણ કારખાનેદાર કોઈપણ જાતનું કારીગરો સાથેનું જે વર્તન છે એ પણ આપણે સુધારવું પડશે અને આપણે પૂર્વ તૈયારી સાથે કે તમે જો એના પૂર્તતા કર્યા વગર કારીગરને બેસાડશો એના પુરાવા વગર કેવાયસી વગર આધાર કાર્ડ વગર તો આવી ઘટનાને બીજી વાર અંજામ મળશે પણ આપણે જ્યારે પણ કારીગરને છૂટો કરીએ છીએ ત્યારે પણ એમને એને સોમાન સાથે પૈસા આપીને છૂટો કરી દેવાનો છે કોઈ પણ જાતના આપણે કોઈ પણ કહેવાય વિગ્રહમાં પડવાનું નથી આ અવેરનેસ અમે પણ આપવાના છીએ અને ત્રીસમી તારીખે આના માટેની ખાસ અમારી આ મિટિંગ બોલાવવામાં આવી છે કે પહેલાં તો જે પરિજનો છે એમના આત્માને સાંત્વના મળે અને જે લોકો ભોગ બન્યા છે એમને ખાસ કરીને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારો કાર્યક્રમ છે અને એક મનોમંથન અને અવેરનેસ પ્રોગ્રામ આ બંને પ્રોગ્રામો ત્રીસમી તારીખે ચારથી છ રાખવાના છે જે બે દિવસ પહેલાં જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એકદમ જે વિચારી નહીં શકાય એવી જે ઘટના બની છે એમાં રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય કે આપણે જનરલી એવું જોતા હોઈએ છીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં કારીગરો એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતો હોય બીજી નાની મોટી મારા મારી જતી હોય કોઈ કોઈ સેઠને એક સાથે ત્રણ સેઠોને મારી નાખે એવી ઘટના ભાગ્યે જ બનતી હોય તો આ અંગે અમે ગઈકાલે અમારે ફોગવાની ઓફિસે અમે અમારા ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓને મિટિંગ બોલાવી હતી અને એમાં આ બધી ઘટના અંગે ચર્ચા વિચારણા કરી હતી અને બધા ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધો હતો અને ત્રીસ તારીખે અમે એક પ્રાર્થના સભા અને શોકસભાનું આયોજન કર્યું